નમસ્કાર દરેક તાલીમાર્થીઓને મારા નમસ્કાર. તો આજનો લેશન છે આપણો ટુ વ્હીલર્સની બનાવટ અને રચના. તો ટુ વ્હીલર્સની બનાવટ શું હોય છે, એ કેવી રીતના બને છે. તમે ટુ વ્હીલર્સ જોશો ગિયરવાળા કે ગિયર વગરના, તો કોઈ બી ટુ વ્હીલરનું તમે એક્ઝામ્પલ દાખલો લો તો ટુ વ્હીલર બનવામાં ઘણા બધા ભાગોનો ફાળો હોય છે. એવું નથી હોતું કે કોઈ એક જ ભાગમાંથી ટુ વ્હીલર બનાવવામાં આવે છે. જુદા જુદા ભાગોને ભેગા કરીને એક આખું વ્હીકલ કે એક સાધન તૈયાર કરવામાં આવે છે કે જેને આપણે પછી ઉપયોગમાં લઈ શકીએ છીએ. કોઈ પણ નાની વસ્તુ હોય કે મોટી વસ્તુ હોય તો એની બનાવટમાં જુદા જુદા ભાગોનો ફાળો રહેલો હોય છે. એવું ક્યારે નહીં બનતું કે કોઈ એક જ વસ્તુ એક જ પાર્ટમાંથી કે એક જ ભાગમાંથી બનેલી હોય. તો આપણા ટુ વ્હીલર્સની બનાવટના પણ વાત કરીએ તો એમાં પણ જુદા જુદા ભાગો હોય છે. તો આ સિસ્ટમમાં કયા કયા ભાગો હોય છે તો એની વાત કરીએ તો પહેલાં આપણે જોઈશું તો ચેસિસ. બરાબર, ચેસિસ મુખ્ય ભાગ છે એનો, કારણ કે ચેસિસ એવો ભાગ છે કે જેના ઉપર બીજા બધા ભાગ ડિપેન્ડન્ટ હોય, યાની જોઈન્ટ થયેલા હોય છે. પછી બીજા ભાગની વાત કરીએ તો બોડી, પછી વાત કરીએ એન્જિન. એન્જિન બી મહત્વનો ભાગ છે, એના વગર વ્હીકલ ચાલી નહીં શકે. પછી ટ્રાન્સમિશન અથવા ડ્રાઈવ યુનિટ, પછી કંટ્રોલ યુનિટ, પછી વિદ્યુત સપ્લાય સિસ્ટમ, અને છેલ્લે વાત કરીશું ઓક્ઝિલરી યુનિટ. તો આ બધા ભાગ ભેગા થઈને એક ટુ વ્હીલરની રચના કરવામાં આવે છે. બરાબર છે. તો આ બધા ભાગને આપણે વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ સમજશું. તો વાત કરીએ આ ભાગોની, તો આ બધા જ ભાગોમાં વાહનને આધાર આપતું માળખું છે ચેસી. મેં વાત કરી એમ ચેસીસ એ મુખ્ય માળખું છે, એક બેઝ છે, એક પાયો છે. બરાબર, પહેલા પહેલી વસ્તુ શું આવે ટુ વ્હીલરના મેન્યુફેક્ચરિંગ બનાવટમાં, તો પહેલું પ્રાથમિક વસ્તુ હોય ને તો એ ચેસીસ છે. ચેસીસ બન્યા પછી બીજા બધા ભાગોની બનાવટ કરીને એના સાથે જોડવામાં આવે છે, પણ પહેલું જે સ્ટેપ છે, પહેલી જે સીડી પગથિયું છે એ છે ચેસીસ. તો ચેસીસ એ બેઝિક માળખું છે. ચેસીસ ઉપર પછી એન્જિન, ક્લચ, ગિયરબોક્સ, પેટ્રોલ ટેન્ક અને બોડી આ વગેરે જેવા ભાગો ફિટ કરવામાં આવે છે અને આપણે ફાઇનલ ટુ વ્હીલરને બનાવવામાં આવે છે. હવે બોડી એવી વસ્તુ છે કે જુદા જુદા ટુ વ્હીલરમાં બોડીનો શેપ અલગ અલગ હોય છે. કોઈ સ્પોર્ટ્સ બાઇક તમે જોશો તો એમાં મોડિફાઈ બોડી એકદમ થોડી આમ લુકમાં સારી લાગતી હશે. અમુક સાદા બાઇકો સ્પ્લેન્ડરમાં એ સિમ્પલ બોડી હોય. પછી જેમ બાઇક મોંઘા કોસ્ટલી થતા જશે એમાં ક્વોલિટી બી એની વધતી જશે. એના બોડીની ક્વોલિટી લો, કલર લો કે ગમે તે લો, તો આ બોડીને જુદા જુદા શેપ આપીને જુદા જુદા વ્હીકલ બનાવવામાં આવે છે જરૂરિયાત પ્રમાણે. પછી આ ચેસીસને કાટ ન લાગે તે હેતુથી કલર કામ કે રેડ ઓક્સાઇડ લગાવવો જરૂરી છે. મિત્રો, જે ચેસીસનો ભાગ છે એને ક્યારે કાટ ના લાગવો જોઈએ. જો એને કાટ લાગે અને જો એ નબળું પડી જાય ચેસીસ, તો આપણું વ્હીકલ ટકી શકે નહીં, કારણ કે આખું વ્હીકલ એના બધા ભાગો ચેસીસ ઉપર ફિટ થાય છે. એટલે જો પાયો મજબૂત ના હોય, કાચો રાખવામાં આવે, આપણે ઘર બનાવીએ ત્યારે જે પાયો ખોદીએ, પાયો બનાવીએ, એ પાયો જો કાચો રાખીએ તો આખું ઘર તૂટી પડે. એવી રીતના આપણે ટુ વ્હીલરની બનાવટમાં જે આપણો પાયો છે એ ચેસીસ છે. તો ચેસીસને એકદમ મજબૂત અને સારી બનાવવી પડે અને એની સેફટી પણ જોવી પડે. એને કલર અને રેડ ઓક્સાઇડ લગાવીને એને મજબૂતાઈ આપવાની, યાની એને કાટ ના લાગે એનાથી પ્રોટેક્શન આપવામાં આવે છે. અને બીજી વાત, ચેસીસને રોડ પરના આંચકા અને જે જર્ક છે એનાથી નુકસાન ના થાય તે હેતુથી સસ્પેન્શન સિસ્ટમ પણ ફિટ કરવામાં આવે છે. મિત્રો, સસ્પેન્શન સિસ્ટમ છે એ આપણા જે રાઇડર છે, જે ચાલકો છે, એના સારા માટે, એના કમ્ફર્ટેબલ માટે પણ સસ્પેન્શન સિસ્ટમ ફિટ કરવાનો હેતુ છે. અને બીજો હેતુ કે વ્હીકલને જર્ક ના પડે, વ્હીકલને ઝાટકા ના મળે, કારણ કે કોઈ બી ભાગ હોય એને વધારે પડતા ઝાટકા કે બહુ વધારે વાર થાય ને પછી એને તકલીફ પડે અને એ તૂટે. એટલે સારી સસ્પેન્શન સિસ્ટમ વાપરવી પડે. હવે વાત કરીએ પહેલી તો ચેસીસ ફ્રેમ. તો આપણે પહેલા વાત કરીએ છીએ ચેસીસ ફ્રેમ. પહેલો ભાગ છે ચેસીસ ફ્રેમ. તો ચેસીસ ફ્રેમની વાત કરીએ તો પહેલા બી કીધું એમ ચેસીસ ફ્રેમ એ વાહનનો મુખ્ય આધાર છે.
તેની ઉપર બોડી એન્જિન ટ્રાન્સમિશન યુનિટ વગેરે લગાવવામાં આવે છે. મિત્રો ચેસિસ, તો ચેસિસ શું? તો ચેસિસ ની એક સિમ્પલ ફિગર, એક સિમ્પલ આકૃતિ હું તમને અહીંયા બતાવવા માંગીશ. તો તમે આ જે જોઈ શકો છો એ છે આપણા ટુ વ્હીલર ની ચેસિસ, બરાબર, કે આપણા બાઇક, જે બાઇક આવે છે એની ચેસિસ અહીંયા બતાવી છે. તો તમે આ જોઈ શકો છો જે અહીંયા ટ્યુબ્યુલર ચેસિસ છે, કે આ તમે મોસ્ટલી એ બાઇકોમાં આ ચેસિસ વપરાય છે. જે આ બધો ભાગ છે જોઈ શકો છો તમે અહીંયા, તો આ આખો ભાગ બધો ચેસિસ છે. જે બી મેટલનો ભાગ, જે લગભગ તો મોસ્ટલી લોખંડ એલો ધાતુમાંથી જ બનાવવામાં આવે છે, તો આ બધો ભાગ તમે જોઈ શકો છો. તો આ એનો મુખ્ય ભાગ ચેસિસ છે. આ ચેસિસ ઉપર આપણે બીજા પછીના ભાગો, જે મુખ્ય ભાગો છે એ એટેચ કરીએ છીએ. તમે આગળ આ ભાગમાં તમે અહીંયા સ્ટિયરિંગ લગાવશો, પછી સ્ટિયરિંગ લગાવ્યા પછી આગળ હેડલાઇટ ફિટ કરશો, પછી આ ભાગમાં તમે અહીંયા ફ્યુલ ટેન્ક, પેટ્રોલની ટાંકી લગાવો છો, પછી આ ભાગમાં તમે જુદા જુદા ઇલેક્ટ્રોનિક યુનિટના જે શું કહેવાય છે, રેક્ટિફાયર અને એક્સેટ્રા બધું અહીંયા ફિટ થાય છે વાયરિંગ. પછી પાછળના ભાગમાં અહીંયા આખામાં સીટ લાગે છે, બરાબર, જે સીટ, પછી અહીંયા પાછળ ટેલ લાઇટ લાગે છે, પછી સાઇડ લાઇટ, આ ભાગ આપણે અહીંયા વ્હીલ લગાવીએ છીએ, બરાબર, પછી વ્હીલની અંદર બ્રેક સિસ્ટમને એ બધું લગાવવામાં આવે છે. પછી આ ભાગ તમે જોઈ શકો છો, તો આ ભાગમાં આપણે પાછળની બાજુ આપણું ચેન ડ્રાઈવનું ચક્કર, મોટું ચક્કર ફિટ કરીએ છીએ. અહીંયા નાનું ચક્કર આવે છે આગળ ગિયરબોક્સ જોડે. પછી આ બોક્સ જોવો છો, એમાં અહીંયા બેટરી ફિટ કરવામાં આવે છે. આવું જ આવું બોક્સ એના ઓપોઝિટ સાઈડ હોય છે, તેમાં આપણે એર ફિલ્ટર ફિટ કરીએ છીએ. પછી આ વચ્ચેનો જે ખાલી ભાગ છે એમાં આપણે એન્જિન ફિટ કરશું. પછી આગળના ભાગમાં સ્ટિયરિંગની મદદથી અહીંયા શોક એબ્સોર્બર આવશે, અને એ શોક એબ્સોર્બરને આપણે એનો ભાગ, શું કે, એનો સપોર્ટ લઈને આપણે અહીંયા ફ્રન્ટ વ્હીલ જોઈન્ટ કરીએ છીએ. તો મિત્રો આ જુદા જુદા ભાગ, એટલે મેઇન ભાગ છે આ ચેસિસ. તો ચેસિસના ઉપર આપણે એને મદદ, એના જોડે ઘણા બધા મોસ્ટલી ભાગો એના જોડે અટેચમેન્ટ હોય છે. એટલે આ ચેસિસને આપણે મિત્રો મજબૂત બનાવવી પડે. જો આને મજબૂતાઈ ના અપાવવામાં આવે તો આ જે ભાગો આના જોડે જોઈન્ટ છે એ ભાગો એના સાથે મજબૂતાઈથી ના ટકી શકે, અને આપણું વ્હીકલ પડી, યાની તૂટી, ડેમેજ થવાના ચાન્સીસો વધી જાય છે. તો આપણે મિત્રો આ જોઈ આખી ચેસિસ વિશે આપણે આગળના લેસન, જ્યારે ચેસિસ આવશે ત્યારે કયા કયા ભાગ ટાઈપની આવે છે એના પ્રકાર, એના વિશે વિગતવાર વાત કરશું. તો હવે બીજો ભાગ વાત કરીએ, બોડી. ઠીક છે, તો બોડી સિમ્પલ છે કે વ્હીકલની ઉપર જે બોડી લગાવવામાં આવે છે એને ડિઝાઇન આપવા માટે, એને થોડું તમે ઘણા સ્પોર્ટ્સ બાઇક જોશો તેમાં આગળનો ભાગમાં તમે અમુક ડિઝાઇનેબલ, શું કહેવાય, એના સાઈડમાં એવા ડિઝાઇનથી પ્લાસ્ટિક ફાઈબરના જ ડિઝાઇનિંગ મટીરિયલ, યાની શું કહેવાય, એનો ભાગ લગાવેલો હોય છે. એનો પ્રોપર મને વર્ડ યાદ આવતો નથી, પણ એવા તમે મોડિફાઈ બાઇકમાં જોશો તેને મોડિફાઈ કરેલા હોય છે. તો એ બધી બોડીના ભાગ આવે જે વધારે એને ડિઝાઇન અને શેપ આપવા માટે જે વપરાય, સારું દેખાવા માટે, એ બધા બોડીના ભાગ કહીશું. તમે ફોર વ્હીલરની વાત કરીએ ગાડીની, તો ગાડીનું ચેસિસ પણ આવું જ હોય છે, ફ્રેમિંગ વાળું, અને પછી એના ઉપર જે રૂફ ને બધું આખું લગાવવામાં આવે છે એને આપણે બોડી કહીએ છીએ, બરાબર. આપણે ટુ વ્હીલરમાં બોડીનો ભાગ ઓછો હોય છે. હું તમને મેન્યુફેક્ચરિંગની આખી વિડીયો મૂકીશ, તો એમાં તમે વિગતવાર જોઈ શકશો એમાં. પછી વાત કરીએ એન્જિન, તો એન્જિન એ આપણા ટુ વ્હીલરનો એ પણ મુખ્ય ભાગ છે. એન્જિન શું કામ કરે, કે એન્જિન વ્હીકલને ચલાવવા માટે જે પાવર આપે, એમ એને એનર્જી આપે, એ શું કરે, એન્જિન છે ને જે આપણે ફ્યુલ દ્વારા એમાં એક શક્તિ, યાની પાવર ઉત્પન્ન કરીએ છીએ, યાંત્રિક શક્તિ. તો એ યાંત્રિક શક્તિની મદદથી આપણે આપણા ટુ વ્હીલરને ચલાવીએ છીએ. તો એન્જિન પણ મુખ્ય ભાગ છે. એન્જિન પછી વાત કરીએ ટ્રાન્સમિશન સિસ્ટમ શું કરશે, જે એન્જિને પાવર ઉત્પન્ન કર્યો એ પાવરને આગળ રિયર વ્હીલ તરફ એને મોકલશે. તો આ ટ્રાન્સમિશન સિસ્ટમમાં કયા કયા ભાગો હોય છે, તો એમાં ટ્રાન્સમિશન સિસ્ટમની શરૂઆત ગિયરબોક્સથી થાય, બરાબર. જે એન્જિનનો પાવર છે એ ગિયરબોક્સમાં ટ્રાન્સફર થાય, પછી ગિયરબોક્સમાં આપણે પહેલાં એન્જિનનો પાવર છે એ ક્લચની મદદથી ગિયરબોક્સને મળશે, બરાબર. ક્લચ એ શું કામ કરશે, ગિયરબોક્સ અને એન્જિનને એન્ગેજ અને ડિસએન્ગેજ, યાની જોડવું અને
ખોલવું, યાની જ્યારે ક્લચ જોઈન્ટ હોય છે, જોડાયેલો હોય છે, ત્યારે એન્જિનનો પાવર ગિયર બોક્સમાં મૂવ થશે, યાની મળશે. અને જ્યારે ક્લચ ડિસએંગેજ પોઝિશનમાં હશે, યાની જોઈન્ટ નહીં હોય, જોડાયેલા નહીં હોય, ત્યારે શું થશે, ગિયર બોક્સને આપણા એન્જિનનો પાવર મળશે નહીં. અને એ ટાઈમ દરમિયાન આપણે ગિયર ચેન્જ કરી શકીએ છીએ. ક્લચ આપણે પ્રેસ કરીને હંમેશા ગિયર ચેન્જ કરતા હોઈએ છીએ, બરાબર. તો એ ક્લચ અને ગિયરની પણ વિગતવાર વાત આપણે એના લેશનમાં કરશું. પછી ગિયર બોક્સથી પાછળના વ્હીલ સુધી પાવર, એ ચેન ડ્રાઈવ અથવા બેલ ડ્રાઈવ અથવા તો સાફ્ટ ડ્રાઈવ, આ ત્રણ ડ્રાઈવ જે ફાઇનલ ડ્રાઈવ આવે છે જુદા જુદા ટાઈપની, તો આપણે મોસ્ટલી ચેન ડ્રાઈવનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ ચેન ડ્રાઈવના મારફતે ગિયરબોક્સનો પાવર પછી રિયર વ્હીલ સુધી પહોંચાડવામાં આવે છે. તો આ બધા આખી જે સિસ્ટમ છે, જે એન્જિનના પાવરને પાછળના વ્હીલ સુધી લઈ જાય છે, તો આખી સિસ્ટમને આપણે કહીશું ટ્રાન્સમિશન સિસ્ટમ. પછી વાત કરીએ કંટ્રોલ યુનિટ. તો આ કંટ્રોલ યુનિટની વાત કરીએ આપણે, તો કંટ્રોલ યુનિટ શું છે, કે વાહનને ચલાવવા માટે સ્ટીયરિંગ હેન્ડલ બાર અને ચોક્કસ જગ્યાએ રોકવા માટે બ્રેક સિસ્ટમ. તો આ બે કંટ્રોલ યુનિટમાં મુખ્યત્વે બે ભાગોનો આપણે આવરી લઈશું, એક તો સ્ટીયરિંગ સિસ્ટમ છે અને એક બ્રેક સિસ્ટમ છે. તો સ્ટીયરિંગ સિસ્ટમ એ કંટ્રોલ કરે છે શું, કે વાહનની દિશાને, વાહનને કઈ દિશામાં આપણે ગતિ આપવી, એ સ્ટીયરિંગ સિસ્ટમ એને કંટ્રોલ કરે છે. સ્ટીયરિંગની આપણે જે દિશામાં મૂવ કરશું, એ દિશામાં વાહન આપણું આગળ વધશે. અને બીજી વાત છે બ્રેક સિસ્ટમ, એ પણ કંટ્રોલ યુનિટમાં આવે. એ જ્યારે વ્હીકલને ઊભું રાખવું હોય, એને રોકવું હોય, ત્યારે આપણે બ્રેક સિસ્ટમનો ઉપયોગ કરીને વ્હીકલને સ્ટોપ ઊભું રાખીએ છીએ. તો આ બે કંટ્રોલ યુનિટમાં આવી જશે. પછી વાત કરીએ વિદ્યુત સપ્લાય સિસ્ટમ. તો વિદ્યુત સપ્લાય સિસ્ટમની વાત કરીએ, તો વિદ્યુત ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિસિટીમાં એનો મેઇન ભાગ આપણે ગણશું તો બેટરી, બરાબર. બેટરીની મદદથી જ આપણે આખી જે ઇલેક્ટ્રિક સપ્લાય યુનિટ, યાની વિદ્યુતથી જે ભાગ ચાલે છે, યાની ઇલેક્ટ્રિસિટીથી બાઇકમાં, એ બધા વિદ્યુત સપ્લાય સિસ્ટમમાં આવરી લેવામાં આવે. તો જુદા જુદા વાયરિંગની મદદથી આપણે હોર્ન છે, લાઇટો છે, ફ્લેશર યુનિટ છે, ચાર્જિંગ સર્કિટ છે, પછી સ્ટાર્ટિંગ સર્કિટ છે, તો આ બધા ભાગોને વિદ્યુત કરંટથી ઓપરેટ કરવામાં આવે છે, યાની ઇલેક્ટ્રિસિટીથી ઓપરેટ કરવામાં આવે છે. અને ઇલેક્ટ્રિસિટી આપણને શેનાથી મળે, બેટરી દ્વારા. તો આ બેટરી દ્વારા આપણે ઇલેક્ટ્રિસિટી લઈએ, બાઇકને સ્ટાર્ટિંગ સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટર મોટરની મદદથી, પછી એ બાઇક ચાલુ થાય. અને એ બાઇકમાં આપણે એક ચાર્જિંગ સિસ્ટમ લગાવેલી હોય છે, તો એ ચાર્જિંગ સિસ્ટમની મદદથી આપણે બેટરીને પણ ચાર્જ ફરીથી, જે બેટરીનો પાવર આપણે લીધો, પાછો બેટરીને ચાર્જ પણ કરીએ. પછી જુદા જુદા યુનિટ, હેડલાઇટ છે આપણી, સાઇડ લાઇટ છે, પછી મીટરની બી લાઇટ આવે, પછી ટેલ લાઇટ આવે. તો આ બધી જુદી જુદી લાઇટો આપણે આ વિદ્યુત શક્તિની મદદથી આપણે ચલાવી શકીએ છીએ. અને બીજી બી એક્સટર્નલ ઘણા બાઇકમાં મોડિફાઈ અથવા એક્સટર્નલ એસેસરીમાં લોકો બીજી બી લાઇટો લગાવતા હોય છે, તો આ બધું વિદ્યુત સિસ્ટમમાં જ આવરી લેવામાં આવે. પછી વાત કરીએ ઓક્ઝિલરી યુનિટ. ઓક્ઝિલરી યુનિટ એટલે વધારાનું યુનિટ, એટલે ટુ વ્હીલરમાં આપણે સ્ટાર્ટર મોટર છે, ફ્લેશર છે, વધારાના હોર્ન, વધારાની લાઇટો, એ બધાને ઓક્ઝિલરી યુનિટમાં આવરી લઈ છે, યાની ઓક્ઝિલરી યુનિટ તરીકે ઓળખાય છે. એટલે આપણે બાઇક લઈએ ત્યારે જે આપણને એના મેન્યુફેક્ચરિંગ સાથે મળે તો એ ઓકે છે, પણ એના સિવાય આપણે આપણા સારા માટે કે આપણને ગમે છે તો એના માટે જે બી એક્સટર્નલ એડવાન્સ વસ્તુ નખાઈએ, લાઇટો છે કે પછી ફ્લેશર છે કે કોઈ વધારાના હોર્ન સારા એવા, તો એ આ બધા ઓક્ઝિલરી યુનિટમાં આપણે આવરી લઈએ છીએ. તો મિત્રો, હું આશા રાખીશ કે આ લેશન તમને ટુ વ્હીલર્સની બનાવટ અને રચનાને સમજવા માટે મદદરૂપ થશે.